નમસ્તે વિદ્યાર્થી મિત્રો મજામાં ને તો ધોરણ બે માં આપણે ગણિતમાં સ્વાપોથીમાં ચેપ્ટર નંબર ઉમેરો શીખતા હતા તો આજે આપણે સ્વાપોથીમાં આગળ પેજ નંબર એકસો બાર પર ભણીશું તો બધા વિદ્યાર્થી મિત્રો પેજ નંબર એકસો બાર કાઢો હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો સમજો ઉદાહરણ આપેલું છે સરવારો કરો તો બે વત્તા નવ વત્તા છ સંખ્યાઓ પેલી બે સંખ્યાનો સરવાળો કરો અને આવેલ સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરો જો વિદ્યાર્થી મિત્રો આપેલું છે તો અહીંયા બે સંખ્યા એટલે કે બે વત્તા નવ નો સરવાળો કરો એનો જવાબ આવ્યો અગિયાર એ અગિયાર અહીંયા ત્રીજામાં ઉપર મૂક્યો અગિયાર વત્તા કઈ સંખ્યા બાકી હતી છ તો અગિયાર વત્તા છ તો એનો જવાબ આવ્યો સત્તર ત્રણે સંખ્યાનો સરવાળો કરી દેવાનો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ પહેલું પાંચ પાંચ ને ચાર નવ નવ ને બે અગિયાર હવે કઈ અહીંયા કઈ રીતે સરવાળો કરવાનો છે તો પહેલી બે સંખ્યા તો પાંચ વત્તા ચાર તો એનો જવાબ આવ્યો નવ તો નવ અહીંયા ઉપર લખવાનો નવ વત્તા કઈ સંખ્યા બાકી હતી ત્રણ માંથી બે પેલી બે સંખ્યાનો સરવાળો કરવાનો એ બે સંખ્યાનો જવાબ આવે એ જવાબમાં ત્રીજી સંખ્યા ઉમેરવાની તો બે ઉમેરો તો એનો જવાબ આવે અગિયાર પછી અહીંયા જુઓ સાત વત્તા બે વત્તા આઠ તો સાત માં બે ઉમેરો તો નવ અને નવ માં આઠ ઉમેરો તો એનો જવાબ આવે સત્તર તો સાત ને બે નવ નવ અહીંયા મૂકી દેવાના નવ વત્તા આઠ તો નવમાં આઠ ઉમેરો જવાબ આવે જે જવાબ આવે એ જવાબ અહીંયા આવે અહીંયા આવે અહીંયા આવે એટલે કે ત્રણ સંખ્યાનો પહેલો સરવાળો કરી દેવાનો પછી બે સંખ્યાનો સરવાળો કરવાનો એ બે સંખ્યાના સરવાળામાં જે જવાબ આવે એમાં ત્રીજી સંખ્યા ઉમેરવાની નવ વત્તા ત્રણ વત્તા એક તો નવમાં ત્રણ ઉમેરો તો બાર અને બાર બાર વત્તા

16 + 9 તો 9 માં 16 ઉમેર તો એનો જવાબ આવે 25 8 + 2 + 0 તો 8 માં 2 ઉમેર તો 10 તો અહીંયા એ રીતે 8 + 2 તેનો જવાબ આવ્યો 10 10 માં 0 ઉમેર તો નીચે એમ ના એમ 10 1 + 6 + 9 તો 1 માં 6 ઉમેર 7 7 ને 9 16 તો 1 + 6 7 7 ને 9 16 નીચે આપેલા અંકોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ સરવાળા અલગ અલગ બે રીતે બનાવો એક અંકનો એક થી વધારે અલગ અલગ અંક આપેલા છે એક થી નવ અને જીરો તો આ અંકોનો ઉપયોગ કરીને તમારે સંખ્યા આપી એ સંખ્યા મેળવવાની છે તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો એ સંખ્યા આપેલી છે એ સંખ્યા અહિયાં તમારે મેળવવાની છે તો મેળવો ચૌદ તો ચૌદ તમે કઈ મેળવો તો ચૌદ છ પાંચ છ વત્તા પાંચ વત્તા ત્રણ તો આ ત્રણ સંખ્યાનો તમે સરવાળો કરો એટલે તમને ચૌદ મળે તો છ માં ઉમેર તો અગિયાર અને અગિયાર માં ત્રણ ઉમેરો તો ચૌદ પછી ચૌદ બીજી કઈ રીતે મેળવા તો આઠ વત્તા ચાર વત્તા બે આઠમાં ચાર ઉમેરો તો બાર અને બારમાં બે ઉમેરો તો ચૌદ આ બે રીતે મળી ગઈ ને વિદ્યાર્થી મિત્રો તમને ચૌદ સંખ્યા તો અહીંયા અલગ અલગ સંખ્યાઓ આપેલી છે તો પહેલી જુઓ સોળ તો સોળ કઈ બે રીતે મેળવો તો ચાર ને ત્રણ સાત સાત ને નવ સોળ તો ચાર વત્તા ત્રણ વત્તા નવ પછી નવ વત્તા પાંચ વત્તા બે તો નવમાં પાંચ ઉમેરો તો કેટલા થાય ચૌદ અને ચૌદ માં બે ઉમેરો સોળ તો સોળ મળી ગઈ વિદ્યાર્થી મિત્રો બે રીતે પછી નવ તો પાંચ બે વત્તા બે ને બે સાત સાત ને બે નવ અને ચાર વત્તા ત્રણ વત્તા બે તો ચાર ને ત્રણ સાત સાતમાં બે ઉમેરો તો થાય નવ તો આ પણ બે રીતે મળી વિદ્યાર્થી મિત્રો તમને સંખ્યા તો તમને ખબર પડે

તો વિદ્યાર્થી મિત્રો આ આ રીતે તમારે સંખ્યાઓ બધી મેળવવાની છે હવે નીચે જુઓ નીચે આપેલા આપેલા કાનામાં અંક દર્શાવ્યા મુજબ જીવડા સંતાયેલા છે ગરોળી તેને ખાવા કયો રસ્તો પસંદ કરશે ગરોળી માત્ર લીટી પરત ચાલી શકે છે તો અહિયાં જુદા જુદા અંક આપેલા છે અને ગરોડી માત્ર લીટી પર જ ચાલી શકે છે તો અહીંયા જો બાર જીવડા ખાવા ગરોડી કયો રસ્તો પસંદ કરશે તો બાર જીવડા ખા તો ત્રણ એક આઠ એનો સરવાળો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો બાર તો પેલા ત્રણ ઉપર જશે પછી એક ઉપર જશે અને પછી આઠ ઉપર આવશે તો અહીંયા જો તેર જીવડા ખાવા ગરોડી કયો રસ્તો પસંદ કરશે તો એક વત્તા આઠ વત્તા ચાર પંદર જીવડા ખાવા ગરોડી કયો રસ્તો પસંદ કરશે તો પાંચ બે ચૌદ જીવડા ખાવા ગરોડી કયા ત્રણ રસ્તા પસંદ કરશે તો ગરોડીને ચૌદ જીવડા ખાવા હોય તો કયા ત્રણ રસ્તા પસંદ કરે તો આઠ વત્તા ચાર બે બરાબર ચૌદ એક વત્તા આઠ વત્તા પાંચ બરાબર ચૌદ ત્રણ સાત વત્તા ચાર બરાબર ચૌદ તો આ ત્રણ રસ્તા ગરોડી પસંદ કરી શકે છે સોળ જીવડા ખાવા ગરોડી કયા કયા બે રસ્તા પસંદ કરશે આ વખતે ગરોડી ચાર ખાનામાં જાય છે તો સોળ જીવડા ખાવા હોય તો એક વત્તા પાંચ વત્તા આઠ વત્તા બે બે વત્તા ચાર વત્તા ત્રણ વત્તા સાત વેપારીએ એક દુકાનમાંથી ખરીદેલા માલની વિગત આપેલ છે તેને એક કિનારે થી બીજા કિનારે નાવમાં જવાનું છે નાવમાં વધુમાં વધુ ત્રીસ કિગ્રા વજન લઈ જઈ શકે તેમ છે તો વેપારી ત્રણેય વસ્તુઓમાંથી માંથી ત્રીસ કિગ્રા વજન બીજા કિનારે કઈ કઈ રીતે લઈ જઈ શકે ખાલી સ્થાન માં સાચો જવાબ લખો તો અહીંયા જુઓ ડુંગળી નવ કિગ્રા બટાકા વીસ કિગ્રા કોબી છ કિગ્રા કુલ થાય છે પાંત્રીસ તો પાંચ કિગ્રા વજન વધારે છે તો એ કઈ રીતે લઈ જઈ શકે છે તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો નવ કીગરા ડુંગળી વીસ કીગરા બટાકા અને કીગરા કોબી એટલે ત્રીસ થઈ ગયું નવ કીગરા ડુંગળી તેર કીગરા બટાકા પાંચ કીગરા કોબી જ નવ કીગરા ડુંગળી સાત કીગરા બટાકા કાચિયાર કીગરા કોબીસ તો આ એ રીતે અંક આપેલા છે તમારે વચ્ચે અંક આપ્યા હોય તો આજુબાજુ ઉમેરીને લખી દેવાના છે દાખલા ગણો અહીંયા તમારે વિદ્યાર્થીઓ મિત્રો દાખલા ગણવાના છે અશોક પાસે સાત લખોટી છે શૈલેષે તેને છ લખોટી આપી દિલીપે તેને નવ લખોટી આપી તો અશોક પાસે કુલ કેટલી લખોટી થઈ તો સાત વત્તા છ વત્તા નવ તો સાત માં છ ઉમેરીએ તો કેટલા થાય તેર તેર માં નવ ઉમેરીએ તો બાવીસ નમન પાસે નમન પાસે ચાર રૂપિયા નયન પાસે છ રૂપિયા અને નરેન પાસે નવ રૂપિયા છે ત્રણે ના મળીને કુલ કેટલા રૂપિયા થાય તો ચાર કુલ ઓગણીસ રૂપિયા થાય બિટ્ટુ પાસે નવ કચુકા બબલી પાસે બે કચુકા ને ડબલી પાસે બે કચુકા છે ત્રણેના મળીને કુલ કેટલા કચુકા થાય તો નવ વત્તા બે વત્તા બે નવમાં બે ઉમેરો થાય છે હરેશ પાસે ત્રણ શર્ટ પરેશ પાસે સાત શર્ટ અને નરેશ પાસે આઠ શર્ટ છે ત્રણેના મળીને કુલ કેટલા શર્ટ થાય તો ત્રણ વત્તા સાત વત્તા આઠ ત્રણ ને સાત દસ અને દસમાં આઠ ઉમેરી તો એનો જવાબ આવે અઢાર પાસે મળીને કુલ અઢાર ઉષા પાસે આઠ મણકા નિશા પાસે ત્રણ મણકા અને દિશા પાસે ત્રણ મણકા છે ત્રણે ના મળીને કુલ કેટલા મણકા થાય તો આઠ વત્તા ત્રણ વત્તા ત્રણ તો આઠ માં ત્રણ ઉમેરીએ તો અગિયાર અને અગિયાર માં ત્રણ ઉમેરીએ તો કેટલા થાય ચૌદ તો ત્રણે પાસે મળીને કુલ ચૌદ મણકા થાય તો બાકીનું વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોમાં શીખીશું